સુરતના કોસંબાથી ઉમરપાડા રેલવે લાઇનને ગેરેજમાંથી મીટર ગેજ કરવા મંજૂરી મળી હતી. આ માટે રેલવે મંત્રાલય દ્વારા 467 કરોડની મંજૂરી આપવામાં આવી હતી. 69 કિલોમીટર રેલવે લાઇનમાં રૂપાંતરનું કાર્ય 4 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. કોસંબા રેલવે સ્ટેશન ખાતે સાંસદ પ્રભુ બસાવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા, કોસંબા એમપીએમસીના ચેરમેન દિલીપસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપીએમ સાહેબ, રેલ મંત્રીશ્રી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી, અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાહેબ અને આ પ્રોજેક્ટ સાથે આ બનવા માટે જેમણે જેવા પણ સીધા યા પરોક્ષ રીતે સહકાર આપ્યો છે એ તમામનો આભાર પણ માનું છું. આ જે રેલવે લાઇન છે એ આપણે કોસંબાથી ઉમરપાડા 69 કિલોમીટરની આ રેલવે લાઇન છે. આ નેરો ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવા માટે આ એનું બજેટ મંજૂર કે તરસાડી, માંગરોળ અને ઉમરપાડા તાલુકાની જે જીવાદોરી સમાન વર્ષોની ટ્રેન જે બંધ પડી હતી એ ટ્રેનને નેરો ગેજમાંથી બ્રોડ ગેજ કરવા માટે અને દિવસમાં ચાલુ કરવા માટે 4 વખત ચાલુ રાખવા માટે 467 કરોડ જેટલી મોટી રકમ કેન્દ્ર સરકારે ફાળવી